અમ્ફાલ વાવાઝોડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઓરિસ્સાના ચાંદીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સાયક્લોન 155 થી 165 કિમી કલાકની ઝડપથી સુંદરવન પાસેના કિનારે ટકરાશે. અમ્ફાન વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઓરિસ્સાના ચાંદીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પારાદીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે બપોર પછી સુંદરવન પાસે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે 155 થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાશે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ જારી કર્યું છે. કોલકાતા એરપોર્ટ આવતીકાલ સવારના 5 વાગ્યા સુધી બંધ કરાયું છે. ઓરિસ્સાના ભદ્રકમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો રસ્તા ઉપર પડી ગયા હતા. ફાયર ફાઈટરના કર્મચારીઓએ વૃક્ષોને હટાવીને વાહન વ્યવહાર ચાલુ કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની ઓરિસ્સાના 6 જિલ્લા કેન્દ્રપાડા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, જાજપુર અને જગતસિંહપુરમાં સૌથી ભારે અસર થઈ શકે છે. બંગાળના જિલ્લા પૂર્વ મિદનાપોર, 24 દક્ષિણ અને ઉત્તરી પરગના ઉપરાંત હાવડા, હુગલી, પશ્ચિમ મિદનાપુર અને કોલકાતા ઉપર તેની અસર થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલ રૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં 3 લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે. બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને SMS દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડવામાં આવી રહ્યા છે. તોફાન મંગળવાર સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા વચ્ચે 14 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. હાલ તે ઓરિસ્સાના પારાદીપથી 570 કિલોમીટર, દક્ષિણ અને પશ્ચિમ બંગાળના પારાદીધાથી 720 કિમી, દક્ષિણ પશ્ચિમમાં તેમજ બાંગ્લાદેશના ખેતપુરાથી 840 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. વાવાઝોડાની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરી હતી. તેમણે બંને રાજ્યોને કેન્દ્રની મદદનો વિશ્વાસ આપ્યો છે. ଆଗ
ગોટા બુડી બુડી જાવ છે મારા ઉડે બુડી બુડી જાવ છે પાંચ બુડી નિમિત્ત બોટ અચ્છી પાંચ બુડલે બોટ ભસાઇ નહીં જો ପବନ ଗାଡ଼ିରେ ହେଉଛି ସେ ଉଡ଼ି ପାରୁନି।